शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। आपणे જોઈ રહ્યા છીએ વિભૂત્યાદિ ત્રીજો ગણ, આકારાંત શરૂઆતના ધાતુ મહાગહા દાદા। એમાં અંતિમ બે આકારાંત ધાતુમાં પહેલો દા ધાતુ દુદાઈ એ આકારાંત તો છે, પણ સાથે સાથે એ ઘુસંજ્ઞક છે બંને ધાતુ। એટલે ઘુસંજ્ઞક હોવાને કારણે આગળ જે ઈ હલ્યકો સૂત્ર લાગુ પડતું હતું તે અહીંયા લાગુ પડતું નથી। પણ સા સ્ના અભ્યસ્ત રાત એ જ્યાં પિત નથી ત્યાં લાગુ પડશે, અને જ્યાં પિત છે ત્યાં કશું જ નહીં લાગુ પડે। એ ઉપરાંત આપણે જે છેલ્લે જોઈ રહ્યા છીએ એ લોટ લકાર જોવાના છીએ, શરૂઆત કરવાના છીએ। તો લોટ લકારમાં મધ્યમ પુરુષ એક વચનમાં જે હિ પ્રત્યય છે અને હિ પ્રત્યય વિકલ્પે તાત છે, તો તાતમાં તો જાણે કે બરાબર છે, પણ હિ જ્યારે લાગે છે ત્યારે પૂર્વ અભ્યાસમાં રહેલ એ અભ્યાસમાં જ લોપ થઈ જાય છે અને અંગને એ એત્વ થાય છે, એટલે કે એ થાય છે। આ બે પરિવર્તન આપણે આમાં કરવાના છે અને એ જ પરિવર્તન ધામાં પણ આવવાનું છે, બંને માટે સૂત્ર એક છે। સાથે એક બીજો ધાતુ છે, પણ એ આપણે અત્યારે લેતા નથી, અસ્ધાતુ છે। તો આવીએ લોટ લકાર, ફરી પાછો એક વાર હું બતાવી દઉં તમને સૂત્ર જે છે તે। ગઈકાલે આ સૂત્ર આપણે જોયું હતું, ઘુ અશોહો બે શબ્દ છે, એક ઘુ સંજ્ઞક એટલે ઘુ અને અષ્ટધાતુ છે। અષ્ટધાતુ અને ઘુ ષષ્ઠી દ્વિવચન છે, એક એમાં તત્પરકરણ છે એટલે કે એ રહે છે પ્રથમા એક વચન। આ બે ની જગ્યાએ ઘુ સંજ્ઞક ધાતુઓમાં, ઘુસંજ્ઞક ધાતુઓ તો આપણે જ્યોત્યાદિ ગણમાં બે છે, પણ એ સિવાય પણ ધાતુ આપણી પાસે છે ઘુસંજ્ઞક, છ ધાતુ છે। દાપ દૈપ ને છોડીને દારૂપ ચાર છે અને ધારૂપ બે છે, તો એ બધામાં પણ આ પરિસ્થિતિ આવશે। અને અસ ધાતુ એમાં એ ક્યાં અંગનો એ થઈ જાય છે, હવ જે છે એ હિનું હવ સપ્તમી એક વચન હિ પરમા હોય ત્યારે, હિ પરમા એટલે કે હિ પ્રત્યય પરમા હોય ત્યારે, હિ પ્રત્યય ક્યાં આવે છે તો કે લોટ લકાર મધ્યમ પુરુષ એક વચનમાં આવે છે। તો શું થાય છે કે તો કે અભ્યાસ લોપ, અભ્યાસમાં લોપ થાય છે અને અંગનો એ થઈ જાય છે, આની જગ્યાએ એ થઈ જાય છે અત્યારે। આમ તો હલંત થઈ જશે કારણ કે સ્ના અભ્યાસ થયો રાત પાછું લખશે ત્યારે હલંત થઈ જશે, અને એ હલંતમાં એ ઉમેરાશે એટલે હે થઈ જશે કે ધે થઈ જશે, ધા હોય તો દે થશે, હા હોય તો હે થશે, આવું પરિવર્તન આવશે। તો હિ પ્રત્યય પરે, હિ પ્રત્યય પરમાં હોય ત્યારે, હિ પ્રત્યય ક્યાં આવે છે તો કે અનદંત અંગ અને અભ્યસ્ત અંગમાં લોટ લકારમાં પ્રથમ પુરુષ અરે મધ્યમ પુરુષ એક વચનમાં। ઘુસંજ્ઞક ધાતુના અંગસ્ય, ઘુસંજ્ઞક ધાતુના અંગનો, તથા અસ્ધાતો અને અસ્થાતો, અસ આપણે જોતા નથી, શું થાય છે તો કે એકાર આદેશ ભવતી, એકારનો આદેશ થાય છે, તથા અભ્યાસસ્ય લોપ ભવતી, અભ્યાસનો લોપ થઈ જાય છે। અસ્થાતુ જે છે એ અદાદિ ગણનો છે એટલે કે બીજા ગણનો છે, એ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું, અત્યારે એને જોતા નથી। તો આ રીતે આટલું પરિવર્તન છે, બાકી જે છે એમ ચાલી જાય। તો આવીએ લોટ લકાર પ્રક્રિયા તરફ। સર ભારતી, હા ઠીક છે, સર હાલ જે સૂત્ર ચલાવ્યું એ જરા એક વાર એ બોલાય કેવી રીતના, જે સૂત્ર આપણે તમે ચલાવ્યું એ હા બોલ
हाँ सर, सूत्रपाठ अष्टाध्यायमां આપવામાં આવ્યો છે. ઘસો રેધાવભ્યાસ લોપશ્ચ, અને સળંગ બોલવામાં જ સરખું બોલાશે, છૂટું પાડીશો તો સરખું નહીં બોલાય. કેમ કે ઘુ અસો હો એત હઉ અભ્યાસ લોપ હચ, આ રીતે નહીં બોલી શકાય. એની જગ્યાએ ઘસો રે ધાવ દ અને ધ, ધાવ અભ્યાસ લોપશ્ચ. અહીંયા ઘુ અને અસો હો એમાં ઈકો અણચી લાગ્યું છે, સંધિ સંધિ અત્યારે આપણે નહીં લેતા, એટલે અવ થઈ ગયું છે ઉનો. ઘુ ઈકો અણચી. પછી આગળ જોતા ઘસો હો વિસર્ગનો રેપ થઈ ગયો છે, એટલે ઘસો રે ધાવ. પછી અહીંયા હનો પહેલા તો જે એત જે છે, એત રેતમાં રે જે છે એ વિસર્ગ થઈને એ થઈ જશે એત. પછી તનો દ થઈ ગયો છે અને હનો ધ થઈ ગયો છે, અને અવનો આવ થઈ ગયો છે, અને પછી અભ્યાસ લોપશ્ચ આવું આવું સંધિમાં થઈ રહ્યું છે. તો એ સંધિ આપણે ચલાવી નહીં, એટલે ચર્ચાની નહીં કરી. ઘસો રે ધાવ અભ્યાસ લોપશ્ચ, ઘસો રે ધાવ અભ્યાસ લોપશ્ચ. ઓકે. ધાતુ છે આપણી પાસે ડુ દા, અહીંયા લોટ લકાર એટલે કે આગનાથ, પ્રથમ પુરુષ એકવચનની પ્રક્રિયા કરીશું. ભારતીબેન હા સર, મેં આગળ દેખી નથી. હલ્લા ચાલુ કરી. હા, યાની ઇત હલંતમ સૂત્ર થી ઇત સંજ્ઞા થશે. દુની આદિ તુડુ થી ઇત સંજ્ઞા થશે. શબ્દીકરણ પ્રત્યે લાગશે. ધાતુ રહેશે દા. સ્લો સૂત્ર આ નહીં, જ્યોત્યાદિ બે સ્લો સૂત્ર થી લોપ થઈ જશે શબ્દ. ધાતુ દા, દા નું દ્વિત્વકરણ સ્લો સૂત્ર થી દા, દા રસ્વ સૂત્ર થી દ, દા. હવે પ્રત્યય આવશે ને સર, લોટ લકારમાં હલંતમ સૂત્ર થી પણી ઈત સંજ્ઞા થઈ જશે. એરુહો એ લાગશે સર, તું. હા, એરુહો સૂત્ર થી તું થઈ જશે. વિકલ્પે તાત થઈ જશે. તો પિત છે એટલે કશું કરવાનું જ નહીં ને. દાતુ એટલે પછી બની જશે, એક તો આ તું પિત છે એટલે સીધું દધાતુ, બરાબર છે. પણ અહીંયા તાત જે છે એ અપિત છે, એટલે અપિત હોવાને કારણે શું થશે તો કે આ હા સ્ના અભ્યાસ થયો રાતથી લોપ થઈ જશે. તો અહીંયા દ હલન થઈ જશે અને દ, અને આ બાજુ તા છે, બરાબર છે. દ અને ત બે જોડાઈ જશે એટલે તા ત બની જશે. દત્તા તો વિકલ્પે સહ દધાતુ દત્તા ત. હા, પછી અહીંયા
તો હજી એક અહીંયા પરિવર્તન આવશે. શું પરિવર્તન આવશે? તો કે આ દ છે અને આ બાજુ ત છે, તો સંધિ એક લાગુ પડશે. કઈ સંધિ લાગુ પડશે? કારણ કે આમ પડદો. દ જોડવા જઈએ તો આવું થાય, દ દ તાત આવું થાય. પણ આ દની જગ્યાએ આપણે એક સંધિ જોડીશું અને એ સંધિના કારણે ચર્ત્વ થઈ જશે, એટલે ચર્ત્વમાં ખરી ચ ખરી ખરીદતી દનો તો થઈ જશે. દનો ત થઈ જશે, એટલે ત હલન છે અને એ આતામાં આવ કરે છે, બની જશે દ દત્તા. તાત. આવી રીતે બનશે દત્તાત, બરાબર છે? દધાતુ અને દત્તાત સહ. તેજો એવું ખરીચ શું કે છે? તો કે જલવર્ણ, ખર વર્ણ પરમા હોય, ખરી જલવર્ણનો. એટલે સપ્તમી એક વચન, સપ્તમી એક વચન. ખર એટલે આપણે પહેલો ને બીજું. કચટ તપ, કચટ તપ, કચટ ત, તો આપણી પાસે ત છે આ તાતમાનો. કચટ ત એટલે પહેલો છે, ખર વર્ણ પરમાં હોય ત્યારે ખરીચ જલ વર્ણનો ચર્તો થઈ જાય છે, એટલે કે પહેલો થઈ જાય છે. તો જલ વર્ણમાં આપણો દ છે તો એને ચર્તો એટલે કે પહેલો, તો કે ત થ દ એટલે ત પહેલો છે, તો ચર્તો થઈ ગયો, પહેલો થઈ ગયો. ક્યારે? તો કે ખર વર્ણમાંનો પરમા હોય ત્યારે. તો ખર વર્ણમાંનો આ જે તાત જે છે, ત જે છે, એ ખરમાંનો છે. આમ પહેલો છે પણ ખરમાંનો છે. ખરમાં 13 છે, 10 અને સસ પહેલો બીજો અને સસ બરાબર, એમાં આ આવી જાય છે એટલે દનો ત થઈ જાય, બરાબર? દત્તાત, દધાતુ, દત્તાત. અરશું કરીશું એ આપો, એને આપો. ઓકે, દ્વિવચન તરફ આવીએ. સાચું છે, દેના. હા, આપવો અર્થ હતો બરાબર. આપો આપો. ડુ દા ય, દ્વિવચન તરફ આવીએ. સેજલ. હા સર, યોની. ખોવાઈ ગયા હતા થોડાક દિવસ. હા સર, બીએડ ની એક્ઝામ ચાલુ હતી નીકળી. યાની હલન કેમ સૂત્ર થી સંજ્ઞા. સૂત્ર થી સંજ્ઞા થશે, આદિરી ટુડવ સૂત્ર થી ડુની સંજ્ઞા થશે, એટલી દા કરતરી. કરતો વિક્રમ પ્રત્યય લાગશે, જુઓ અત્યાદિભ્ય શ્લુત થી સપનું લોક થશે, લોહ સૂત્ર થી ધાતુ દિત્વ થશે એટલે દાદા, હ્રસ્વ સૂત્ર થી દદા, મૂળ પ્રત્યય છે તસ. મૂળ પ્રત્યય છે તસ, અને તસ્થસ્થમી પામ તાંતન કર્મ સૂત્ર થી તામ થશે. તો લંગવત છે, બરાબર છે? તામ થશે અને અહીંયા ત છે. એટલે ફલાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યસ્ત રાત સૂત્ર થી અભ્યસ્ત આકારાંત નું લોપ થશે એટલે દદ. સાથે સાથે આ ત જે છે એ ખર વર્ણનો છે, ખર વર્ણ નું છે એટલે હરિચર, અભ્યસ્ત માં દ નું ત થઈ જશે. એટલે હવે બની જશે આ ત તમાં જોડી દઈએ એટલે દ દત્તા. તામ, દત્તામ, તૌ તૌ, દત્તામ. દધાતુ, દત્તા, દત્તામ, આવી રીતે થશે. તે બે આપો, તે બે આપો. ઓકે, બહુવચન ધાતુ છે. ડુ દા યા, પીના.
હા સર, હલંતિમ સૂત્ર થી યણી ઈજ સંજ્ઞા થશે અને આદિરી ટુડવઃ સૂત્ર થી ડૂની ઈજ સંજ્ઞા થશે, દા રહેશે, કર્તરી શપ થી શપ વિકરણ પ્રત્યય લાગશે, જુહોત્યાદિ ભ્યઃ શ્લોઃ સૂત્ર થી શપનો શ્લોઃ સૂત્ર થી ધાતુને દ્વિત્વ થતા દા દા, રસ્વઃ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ આદેશ થતા દ દા, પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, જીમાં આત્માને પદે શ્વાનાતઃ સૂત્રથી જના સ્થાને અતનો આદેશ થશે અને ઈ હોવાને કારણે અતિ થઈ જશે, ને એરુહ સૂત્રથી ઈનો એ થતા અતુ બની જશે, ઈનો ઉ થતા અતુ બની જશે. પણ આત્માને પદે શ્વાનાતઃ નથી, સીધે વ્યસ્ત વિધિ વ્યસ્ત ચાલ. પેલું આત્માને પદ હોય તો આપણે પરસ્મય પદ ચાલી ગયા છે, એટલે અને અનુવૃત્તિમાં ઝેર જુસ આવશે. તો સર, સર આમાં તો અદભ્યસ્તાત આવશે. બરાબર, અદભ્યસ્તાત. હા, જે ગીત લકાર હોય તો સર એ સૂત્ર અદભ્યસ્તાત થી અત થશે. હા, અને જી હોવાને કારણે અતિ બની જશે, ઈ હોવાને કારણે અતિ, અને એરુ સૂત્રથી ઈનો ઉ થઈ જતા અતુ બની જશે. અતુ છે અજાદી અપિત છે, લિસ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં આ કારનો લોપ થઈ જશે, અને અ છે દમાં ભળી જતા દ દ તુ દ દ તુ તે દ દ તુ તે બધા આપો. તો દદાતુ, દત્તાત, દત્તામ, દદતુ. મધ્ય પુરુષ એક વચન ધાતુ છે, ડુ દા યા પાયા. યની હલંતેમ સૂત્રથી જ સંજ્ઞા, આદિરી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા, એટલે દા રહ્યો, કર્તરી શપ્તિ શપ વિક્રમ પ્રત્યે, જુહોત્યાદિ ભ્યઃ શ્લુહુ થી શપનો લોપ થશે, શ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ એટલે દાદા, રસ્વ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ થતા દદા. હવે મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યે છે, સિપમાં પની હલંતેમ સૂત્ર થી જ સંજ્ઞા થશે, અને સેહ્ય પિચ્ચ સૂત્ર થી સીના સ્થાને હીનો આદેશ થશે એટલે પ્રત્યે અપિત બની જશે. હવે ગસોરિદ્ધાવ અભ્યાસ લોપશ્ચ સૂત્રથી પૂર્વ અભ્યાસનો લોપ થશે અને અભ્યસ્ત અંગમાં એકારનો આદેશ થશે એટલે દે બની જશે, દેહી. અને વિકલ્પે તુહ્યો સ્તાતંગ આશિષે અન્ય તરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. હવે તાત એ હલાદી અપિત હોવાથી સ્ના અભ્યસ્ત રાતઃ સૂત્રથી અભ્યસ્ત અંગમાં આકારનો લોપ થઈ જશે એટલે દદ અને પરમા તાત. હવે ખરીચ સૂત્રથી અભ્યાસ અંગમાંના જે દ છે તેનું ત થઈ જશે એટલે દત્તાત. ત્વમ દેહી, ત્વમ દત્તાત, તું આપ. ત્વમ દેહી, તું આપ, અને ત્વમ દત્તાત. બરાબર છે. તો દદાતુ, દત્તાત, દત્તામ, દદતુ, દેહી, દત્તાત. મધ્યમ પુરુષ દ્વિવચન ધાતુ છે, ડુ દા ય પુરુષી. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોપ દર્શનો, અને ડુની આદિય આદિરેય ટુડવથી ડુ જશે એટલે દા રહેશે. જુહોત્યાદિ ભ્યસ લુ, પેલા તો કર્તરી શપ આવશે, જુહોત્યાદિ ભ્યસ લુ થી શપ નો લોપ થઈ જશે એટલે દા રહેશે. સ્લોવ થી દિત્વ થશે એટલે દાદા, રસ્વ થી દદા. હવે પ્રત્યય છે થક, તસ્તમી પામ તામ તમ તામ થી તમ નો આદેશ થશે. હવે આ જે હલાદિ અપિત છે તેથી સ્ના અભ્યસ્તો રાતઃ થી આનો લોપ થઈ જશે એટલે દદ થઈ જશે, ને ખરી બાજુમાં આવશે તમ,
હવે ખરી ચથી દનો ત થઈ જશે એટલે દત્તમ જોડી દઈએ એટલે દત્તમ યુવામ દત્તમ યુવામ દત્તમ તમે બે આપો તમે બે તમે બે આપો તો દદાતુ દત્તા તત્તામ દદતુ દેહી દત્તાત દત્તમ કાઢી લઈએ તો બહુ વચન થઈ જશે ધાતુ છે જીગીસા સૂત્ર આવશે સર બરાબર તે બધા આપો એમ સર યુયમ દત્ત છ થઈ ગયા દદાતુ દત્તાત દત્તામ દદતુ દેહી દત્તાત દત્તમ દત્ત ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે જ્યોત્સના યની હલથી સંગ અને ઉની આદી ટુડથી ઇજના એટલે કર્તરી શબ જ્યોત્યાદિ બ્ય શ્લુથી સપનો લોક શ્લવ વદાદા રસ્વથી દદા પ્રત્યમી પની હલની સૂત્ર આપશે હા મેરની સૂત્રથી મીનોની પની અલંત્યમ સૂત્રથી મેરની સૂત્રથી ની અને આડુ તમસ્ય પિચ્ચ થી આઠનો આગમ એટલે આની સાથે પિત પણ બની જાય છે અજાદી પિત અજાદી પિત બની જાય છે એટલે અજાદી પિત કશું કરવાનું રહેતું નહીં પણ અહીંયા દા છે અને અહીંયા આ છે આ વત્તા આ અકહ સવર્ણે દીર્ઘ દીર્ઘ એટલે દ દા ની અહમ દદાની હું આપું એવું થશે બરાબર છે સંધિનું છેલ્લે અકાશ અવર્ણ દીર્ઘ આ વત્તા આ બરાબર દીર્ઘ થઈ જશે એટલે દદાની આવીએ દિવચન પેલા તો સાત રૂપ સિદ્ધ થઈ ગયા દદાતુ દત્તાત દત્તામ દદતુ દેહી દત્તાત દત્તમ દત્ત અને દદાની ધાતુ છે દુ દા કર્માભય
हलंत्यम सूत्र थी यनो लोप आदिरी टूडवह ए सूत्र थी डूनो लोप थता हा दा कर्तरी सब जुहोत्यादिभ्य स्लुह सूत्र थी स्वप्न लोप અને સ્લો સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે દાદા રસ્વહ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો અકારનો લોપ એટલે દાદા મૂળ પ્રત્યય વસ લોટો લંગવત નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ આડુતમસ્ય પિચ્ચ એ સૂત્રથી આનો આગમ એટલે આવ આ પણ પિત છે આડું તમસ્ય પિત સૂત્ર અતિદેશ થી પિત બની જાય છે હા એટલે સ્નાભ્યસ્ત યો રાત નહીં લાગે હા કેમ તો કે પિત થઈ ગયો છે હા ઓકે ઓકે સાહેબ બરાબર કારણ કે આડું તમસ્ય આપણે સૂત્ર છે આડું તમસ્ય પિત પિત એટલે એના અતિદેશ થી પિત બની જાય અહીંયા પરિચ સંજ્ઞા નહીં થતી વર્ષમાં બરાબર સંધિ થશે અકહ સવર્ણ દીર્ઘ ને જોડતા થઈ જાય છે આવામ દદાવ અમે બે બે આપીએ તો આઠ થયા દદાતુ દત્તાત દત્તામ દદતુ દેહી દત્તાત દત્તમ દત્ત દદાની દદાવ અંતિમ બહુવચન ઉત્તમ પુરુષ બહુવચન ધાતુ છે ડુ ડા યા નરેશ કુમાર સુતરિયા યની હલંતેમ થી સંજ્ઞા આદિ ટુડવ હતી ડુની થી સંજ્ઞા કર્તરી શબ્દ વિક્રણ પ્રત્યે જુહોત્યાદી બ્યહ શ્લો સૂત્ર થી સપનો લોક શ્લો સૂત્ર થી દ્વિત્વ થતા દા દા હસ્વ સૂત્ર થી અનો લોક થતા દ દા પ્રત્યય છે મસ નિત્યમ ગીત થી સનો લોક આડુ તમસ્ય પિસ થી આઠનો આગમ એટલે આ મ હવે પિત છે એટલે જોડી દેવાનું આ ને દા એટલે અકહ સવર્ણ દિત થી ત દામ અમે બધા આપીએ તો લોટ લકારમાં ખાલી મધ્ય પુરુષ એક વચન સિવાય બાકી બધા સરળ છે તો યાદ કરી લઈએ ફરી એક વાર પ્રથમ પુરુષ એક વચન સહ દદાતુ સહ દત્તાત દ્વિવચન તૌ દત્તામ બહુવચન તે દદતુ મધ્યમ પુરુષ એક વચન ત્વમ દેહી ત્વમ દત્તાત દ્વિવચન યુવામ દત્તમ બહુવચન યુયમ દત્ત ઉત્તમ પુરુષ એક વચન અહમ દદાની દ્વિવચન આવામ દદાવ બહુવચન વયમ દદામ પાર્થિવે સહ દદાતુ વિકલ્પે દત્તાત પ્રથમ પુત્ર હ દદાતુ હ દત્તાત દત્તાત નહીં સર દત્તાત એટલે ત હલંત અ ની નાખવાનું હા દત્તાત મે આજ ડિસ્ટર્બન્સ છે મારો તો તૌ દત્તામ તે દદતુ ત્વમ દેહી અને દત્તાત સર એની આખો તો ને મધ્યમ પુરુષ એક વચન માં હલન છે યુવામ દત્તમ યુયમ દત્ત મહલન મહલન હા દત્ત યુયમ દત્ત અહમ દદાની આવામ દદાવ વયમ દદામ બરાબર છે સેજલ હા સર સહ દદાતુ સહ દત્તાત તૌ દત્તામ
ते ददतु त्वं देहि त्वं दत्तात् युवं दत्तं युयं दत्त अहं ददानि आवां ददावो वयं ददामो जी दिशा जी सर सह ददातु विकल्पे सह दत्तात् तौ दत्ताम् ते ददतु त्वं देहि विकल्पे त्वं दत्तात् दत्तम् यूयं दत्त अहं ददानि आवां ददाव ददाव वयं ददाम ज्योत्स्ना सर ददातु ददात् ददाम् दत्तम् ददानि ददाव ददाम कर्मा भाई ददातु दत्तात् दत्ताम् ददतु देहि दत्तात् दत्तम् दत्त ददानि ददाव ददाम नरेश कुमार ददातु विकल्पे दत्तात् दत्ताम् ददतु देहि विकल्पे दत्तात् दत्तम् दत्त ददानि ददाव ददाम बराबर नरेश भाई मजामा छो हाँ सर मजामा बे दिवस थोड़े बाहर गयो तो एंड ट्रैवलिंग में बन्ने टाइम है तो क्लास चालू थवाना टाइम में जाइवो तो चालू करना पण नोट जे में मुकी थी नोट मोड़ी नहीं रही त्यां सुधी अने भाई 7:30 तो टाइम हतो एटले पछी થોડોક ટાઈમ વીતી ગયો એટલે જોડાઈ નહીં શક્યો તો બોલો દોટકા દદાતુ વિકલ્પે દત્તાત દત્તામ દદતુ દેહી વિકલ્પે દત્તાત દત્તમ દત્ત દદાની દદાવ દદામ પલકબેન પરીક્ષા પૂરી થઈ હા સર સરસ મજામાં છો તો બોલો લોટ લખા હા સર દદાતુ દત્તા દત્તામ દદતુ દેહિ દત્તાત દત્તમ દત્ત દદાનિ દદાવ દદામ ભાઈ हाँ सर ददातु दत्तात दत्ताम ददतु देहि दत्तात दत्तम दत्त ददानी ददाव ददामो मीना हाँ सर ददातु दत्तात दत्ताम ददतु देहि दत्तात दत्तम दत्त ददानी ददाव ददामो उर्वशी बेन ददातु दत्ता दत्ताम ददतु देहि विकल्पे दत्ता दत्तम दत्त ददानि ददाव ददाम मेरा तो यहाँ दुदाय लोटलकार आज्ञात परस्मय पद पूर्ण करिए छे अने अंतिम लकार परस्मय पद नो વિધિલિંગ લકાર એટલે કે વિધિ અર્થ પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ અને પછી પ્રક્રિયા તરફ આવીએ પાયલબેન હા સર પ્રથમ પુરુષ એકવચનમાં તીપ પ્રત્યય છે તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે ત હલંત રહેશે પછી યાસુટ પરસ્મય પદે શુદ્ધાતુ ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને સૂટ તિથો સૂત્રથી સૂટનો આગમ થશે
અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ એટલે યાત પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, તેમાં તસ થસ થમી પામ તાન તન તામહ સૂત્રથી તામનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્ચ સૂત્રથી યાસનું આગમ, સુટતિથો સૂત્રથી સુટનું આગમ અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ એટલે યાતામ પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જીમાં જેરજુસ સૂત્રથી જુસનો આદેશ થશે અને ચૂટુ સૂત્રથી જનો લોપ થઈ જશે એટલે ઉસ રહેશે. યાસુર પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે અને ઉસમાં જે સ છે તેની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે ઉહુ બનશે અને ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થઈ પરરૂપ એકરૂપ થશે એટલે યુહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે, સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતશ્ય સૂત્રથી ઈનો લોપ થશે એટલે સહલંત રહેશે. યાસુર પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને જે હલંત સ રહ્યો એની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે યાહા પ્રત્યય બનશે. પછી મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, થસમાં તસ થસ થમી પામ તાન તન તામહ સૂત્રથી તમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્ચથી યાસનો આગમ થશે અને ત હોવાથી સુટતી તો સૂત્રથી સુટનો આગમ થશે. લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે, થમાં તસ થસ થમી પામ તાન તન તામહ સૂત્રથી તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ, સુટતી તો સૂત્રથી સુટનો આગમ અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ એટલે યાદ ત પ્રત્યય બનશે. પછી ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે, મીપમાં તસ થસ થમી પામ તાન તન તામહ સૂત્રથી અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ એટલે યા અને અમ અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થઈ જશે એટલે યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, વસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે વ રહેશે અને યાસુર પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે એટલે યા વ પ્રત્યય બનશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે, મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે મ રહેશે. પછી યાસુર પરસ્મય પદે શુદ્ધાત્વ ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ એટલે યા મ પ્રત્યય બનશે. આમ યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ પ્રત્યય બનશે. બરાબર, સીધા આવી પ્રક્રિયા તરફ આવી. ધાતુ છે આપણો દૂધાય, અનુદાત ભારતી ભાઈ. હા સર, યની હલંતમ સૂત્રથી ઇચ્છન્ય દુની આદે સુદુવથી ઇચ્છન્ય થશે. ધાતુ રહેશે દા, કપિક્રણ પ્રત્યય લાગશે, ગોત્યાદિ બે શ્લોથી લોપ થઈ જશે. ધાતુનું શ્લોથી દ્વિત્વકરણ એટલે દા તાક્ષસ્વ સૂત્રથી દ દા. મૂળ પ્રત્યય તીપમાં હલંતમ સૂત્રથી પની ઇત સંજ્ઞા થઈ જશે. ઇતસ્ય સૂત્રથી હલંત ત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચથી યાસનો આગમ અને ત હોવાથી સુટ તીથોથી સુટ સુટનો આગમ એટલે સ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ એટલે રહેશે યા ત. પિત હોવા ય પરમાં હોય એટલે હા સર, પેલું શું લગાવતા હતા આપણે
सूत्र नहीं लगे या तो स्नाब बिस्तर राता सूत्र लगते हैं बिस्तर राता सरे यह की दोनों सर परमा यह हो अच्छा ता या नहीं लगतो ये क्या आपने लगाता था लंगमा अरे आगर या पन ए ए सर उत्तम पुरुष एक विधिलिंग मत लगाता था सर विधिलिंग हा धातु हा धातु मा नहीं क्या हा धातु ये अघु संज्ञा करतो एटले जरूर पड़ी थी पण अहीं हा हवे आ द अने य भेगा करिए तो विद्या नी जेम थाय आ वी आउ थाय एम अहीं आ रीते थशे હજી એક સૂત્ર લગાડવું હોય તો અહીંયા લાગે છે ત છે ને અંતે વાવસાને પરિણામે જ રહે છે વાવસાને માં સંધિનું સૂત્ર છે તો અંતે તનો ત જ રહે છે ઓકે તો દધ્યાત સ દધ્યાત અહીંયા બોલતી વખતે ધ્યાન રાખજો કે દ આવ ના થઈ જાય વિદ્યા જેવું જ બોલવાનું ને સર દ અને ય વિદ્યા વિદ્યાની જેમ આની જેમ દધ્યાત 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 નહીં કરી દેતા ઓકે દાન આપો આપવું જોઈએ તેને દાન આપવું છે હા સર યની હલંતિમ સૂત્ર થી ઈ સંજ્ઞા થશે આદિરી તુડવ સૂત્ર થી ડુની ઈ સંજ્ઞા થશે એટલે દા કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે સૂત્ર થી યાસ નું આગમ થશે સુરતીથો સૂત્ર થી સુટ નું આગમ થશે અને શનિ પ્રક્રિયા કારણે સ્નાભ્યસ્ત રાત સૂત્ર થી અભ્યસ્ત માં આકારાંત નો લોપ થશે એટલે દદ પ્રત્યય બની જશે દદ્યાતામ બહુ વચન તરફ આવીએ ધાતુ છે હા સર યની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા થશે અને ડુની આદિરી ટુડવ સૂત્ર થી જ સંજ્ઞા થશે દા રહેશે કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિ બ્યહ શ્લુહ સૂત્ર થી શપનો લોપ થશે અને શ્લૌ સૂત્ર થી ધાતુને દ્વિત્વ થતા દાદા રસ્વ સૂત્ર થી અભ્યાસમાં રસ્વ આદેશ થતા દદા પ્રથમ પુરુષ બહુવચન નું પ્રત્યય છે જી જીમાં જેરજુ સૂત્ર થી જુસ આદેશ થશે હા યાસુટ પરસ્મે પદેશુ દત્તુ હા યાસુટ પરસ્મે
उपदेशो उदात्तो गिच्छति यास्नो आगम थशे लियंग सलोको अनंत्यस्यति सनो लोप थई जसे चुटु सूत्र थी जनी इच संज्ञा थशे एटले उस रहेशे यमा पण आ छे अने परमा उस छे तो उस्य पदांतात सूत्र थी पररूप एक आदेश थशे एटले आ छे उमा भळी जसे अने सनी प्रक्रिया विसर्ग सुधी पहोंचशे उहु अने उ छे यमा भळी जता युहु बनी जसे ने युहु ए हलादी अपित प्रत्यय छे एटले स्ना अभ्यस्तयो रातः सूत्र थी अभ्यस्तमां रहेला आकार नो लोप थशे द अने य भळी जता ध्य बनी जशे एटले दद्युहु ते दद्युहु ते बधाए आपवुं जोईए तो त्रण थया दद्यात दद्याताम दद्युहु मध्यम पुरुष एक वचन धातु छे उर्वशी बेन यानी हलंत्यम सूत्र थी संज्ञा दस्यलोप दर्शनम अने दूधी आदि उडवती ई संज्ञा दस्यलोप दर्शनम दा आवशे कर्तरी शब्द परस्मय પદેસુ ઉદત્તો ઇચ્છતિ યાસ્ત પગમ થશે સીપમાં પાણી હલંત્યમ સૂત્ર થી ઈ સંજ્ઞા થઈ જશે એટલે સી હવે સીમાં રહેલો ઈ તસ્ચ થી ઈ નો લોપ થઈ જશે એટલે સ રહેશે દર્શન લોપ અને ખરો અસાનો વિસર્ગ સુધીની પ્રક્રિયા એટલે યાહા હવે યાહા છે એ અજાદી અપિત છે પણ સ્ના અભ્યસ્તો રાતથી આનો લોપ થઈ જશે હા ગણવાનો ને આપણે હા હલાદી અપિત અરે આ યા થઈ ગયો ને હા એટલે એ ગણવાનો એમ એ નીચે આયો એ ગણવાનો યા હા ગણવાનો ઉપર સી એ નહીં ગણવાનો ના ઓકે તો તમ દદ્યા આવે દ્વિવચન ધાતુ છે ડુ દા નરેશ કુમાર શું કર્યા યની હલંત્યમ થી સંજ્ઞા ગુની આદિ ટુડવાથી સંજ્ઞા કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે જુહોત્યાદિ વ્યહ શ્લો સૂત્ર થી સપનો લોક શ્લો સૂત્ર થી દ્વિત્વ થતા દાદ હસ્વ સૂત્ર થી અનો લોપ થતા દદા પ્રત્યે યાસનો આગમ થશે સુટ તિથો થી સ નો લોપ સ ઈય આનો લોપ થશે એટલે દધ્યાતમ યુવામ દધ્યાતમ પાંચ થયા દત્યાત
दत्याताम दत्युः दत्याः दत्यातम मध्यम पुरुष बहुवचन धातु छे कर्मावय। हलंत्यम सूत्र थी यनोलोप अने आदिरी टूडवह ए सूत्र थी डूनोलोप थता दा कर्तरी शप जुहोत्यादिभ्यः स्लोहु ए सूत्र थी सपनो लोप आसुट परस्मय पदेषु उद्दातो गिच्च ए सूत्र थी यास्नो आगम अने सुप्ति थोहो लियंग सलोपो अनंत्यस्य ए सूत्र थी अंते न होय एवा सनो लोप एटले यात स्ना अभ्यस्तयो हो रात ए सूत्र थी अभ्यास में रहेला अकार नो लोप जोड़ता दद्यात युयम दद्यात ते बधाए आपवु जोईए। बराबर छे। दद्यात दद्याता दद्यु दद्याः दद्यातम दद्यात उत्तम पुरुष एक वचन धातु छे डू दा य नरेश भाई वसावा। हा सर हलंत सूत्र थी यण लोप थशे अने आदि टुडवा सूत्र थी डन डूनो लोप थशे अने सविग्रह प्रत्यय ज्योत्यादिभ्य स्लोहु सूत्र थी स्वप्न लोप थशे स्लो सूत्र थी धातु द्वित्व थशे रस्व सूत्र थी अकार न आकार ने जगह अकार थशे रे दादा वे मी मी नो हलंत सूत्र थी लोप थशे सिद्ध तस तस तमितम तन तन तामति तस तस तमितम हां या सूत्र यासुट परस्मै पदेषु कित्ता ए सूत्रथी स अने लियंग सो लोप ए सूत्रथी स नो लोप थशे ले या अने अम नहीं थाय थाय या अम थशे सर अम छे पाछळ सु सत सत लियंग सो लोप अने अंत्य सुधी जाय छे पण या आ छे अने आ अ छे એટલે અમી પૂર્વ હતી એ પરરૂપ એક રૂપ થઈ જાય છે અને યામુ બને છે હા યામ અને અહીંયા સ્ના અભ્યસ્ત રાત થી થી આનો અનો આનો લોપ થશે આ યામ માં કરે છે ને દ દ્યામ દ્યામ અહમ અહમ દ્યામ આવું થશે તો સાર થયા दद्यात दद्याताम दद्युः दद्याः दद्यातम दद्यात दद्याम द्विवचन धातु छे डू दा य ज्योत्सना दादा प्रत्येक
સનો લોક એટલે યાવો અને હલાદી રાતથી અનો એટલે દદ યાવ દ્યા વની જગ્યાએ મ કરી દે એટલે કામ પૂરું થઈ જાય. ધાતુ છે મુક્તિ લાગશે, એનો લોક થઈ જશે. અને રસ્લુસૂત્ર થી ગદા અને આપણું પ્રત્યે મસ એમાં લોક કરે ને આપણે અમારે બધા દાન આપવું જોઈએ. નવે નવ રૂપ આપણે સિદ્ધ કરી લીધા, સમય થવા આવ્યો છે, પણ આપણે યાદ કરીને પૂર્ણાહુતિ કરીશું. તો પ્રથમ પુરુષ એક વચન, સહ દધ્યાત દ્વિવચન, તવ દધ્યાતામ બહુવચન, તે દધ્યુ. મધ્યમ પુરુષ એક વચન, તમ દધ્યા દ્વિવચન, યુવામ દધ્યાતમ બહુવચન, યુયમ દધ્યાત. ઉત્તમ પુરુષ એક વચન, અહમ દધ્યામ દ્વિવચન, આવામ દધ્યાવ બહુવચન, વયમ દધ્યામ. ભારતી ભારતીબેન અહમ દધ્યામ આવામ દધ્યાવ વયમ દધ્યામ. દધ્યતમ દધ્યત, દધ્યામ દધ્યાવ દધ્યામ. બોલવો જરા જોજો. સહ દધ્યામ દધ્યાત, સોરી સહ દધ્યાત, તવ દધ્યતમ, તે દધ્યુ, ત્વં દધ્યા, ત્વં દધ્યાતમ, ત્વં દધ્યાત, દધ્યાત.
अहम दद्याम आवाम दद्याव वयम दद्याम। नरेश कुमार दद्यात दद्याताम दद्युः दद्यः दद्यातम दद्यात दद्याम दद्याव दद्याम। नरेश भाई दद्यात दद्यताम दद्युः दद्याः दद्यातम दद्यात दद्याम दद्याव दद्याम। पलक दद्यात दद्याताम दद्युः दद्याः दद्यातम दद्यात दद्याम न दद्याम दद्याव दद्याम। हाँ सर दद्यात दद्याताम दद्युः दद्याः दद्यातम दद्यात दद्याम दद्याव दद्याम। दद्यात दद्याताम दद्युः दद्याः दद्यातम दद्यात दद्याम दद्याव दद्याम। दद्यात दद्याताम दद्युः दद्यः दद्यातम दद्यात दद्याम दद्याव दद्याम। एक प्रश्न हतो अपने जे लोपो ई सूत्र विधिलिंग लकार मां याद प्रत्यय आवे छे त्यारे એટલે જ્યારે આપણે અગુસંગન હોય ત્યારે જ લગાડવાનું ને આ તો બધા ગુસંગનક છે ત્યારે ઈ સૂત્ર નહીં લાગે બરાબર ને બધા એટલે આમાં જીવત્યાદીમાં બે જ આવશે ગુસંગન દા અને ધા હા અને સર આ ગુ ને અગુ જે છે એમાં જે દા અને જે છ છે ધાતુ એ આપણે કરી લઈએ એટલે અત્યારના લેવલે તો ગુસંગનક કયા છે ને એટલા કરી લઈએ તો ચાલે ને આપણે ઘુ સંગ્રહ શીખવું હોય સર એટલે સમજવું હોય તો કેવી રીતના જે આ છે હા એટલે જે આપણે એને આપણે મોઢે કરી લે તો ચાલે હા અત્યારે તો જે સૂત્રો છે પ્રમાણે જ આપણે ચાલીએ છીએ પણ અહીંયા આપણે કર્તરી સપ્ન લોપ કરીએ છીએ પણ બાકીના જે ધાતુ આવશે તો ત્યાં પાછો ગણ બદલાશે એટલે વિકરણ પ્રત્યય પાછો બદલાશે અને વિકરણ પ્રત્યય બદલાશે તો પ્રક્રિયા પાછી બદલાવાની સંભાવના એટલે સર પણ એવું કેવું ગુસંગ્રહ કોને કહેવાય એ જ નહીં ખબર પડતી મને તો એમાં માત્ર સૂત્ર છે એનો દાદા કોદા સૂત્રથી જ કે છે કે આટલા ધાતુઓ જે છે દાપ દૈપ ને છોડીને દારૂપ અને ધારૂપ દારૂપ ના ચાર છે ધારૂપ ના બે છે તો એટલાની જ ઘોષણા જાણવી બીજું કઈ એમાં વિશેષ એવી જ રીતે જક્ષિત ત્યાદય અષટ આવશે જેમાં દ્વિત કાર્ય આવશે એટલે અભ્યાસ કાર્ય આવશે પણ એમાં પાછું દ્વિત કરવાનું તો નહીં જ થાય પણ એને અભ્યસ્ત અંગ ગણાશે આવું અને એ રીતે ચાલશે એ આપણે પછી જ્યારે આવશે ત્યારે જોઈશું એટલે આવા અમુક ધાતુઓ આ વિશેષ ધાતુઓ રહેલા છે કોમન આવશે ત્યારે એમાં તો કોઈ પ્રશ્ન જ નહીં આવે પણ અત્યારે આપણે જે કાર્ય કરી રહ્યા છે આમ તો દ્વિત્વ અભ્યાસ કાર્ય તરીકે કરી રહ્યા છીએ અને આનું કામ તો છેલ્લે આવતું અંતે પણ દ્વિત્વ અભ્યાસ કાર્ય કરતા હતા એટલે આપણે આમ સમાવેશ 24 ને કરી લઈએ 24 ધાતુઓ લઈ લીધી આપણે જ્યોત્યાદી પ્રકરણ હા એટલે ઓલરેડી એ પ્રકરણ થોડુંક આપણા માટે આવતું હતું સન પ્રત્યય લેવાના કારણે અને એમાં દ્વિત્વ અભ્યાસ કાર્ય તો સંપૂર્ણ પેલામાં નહોતું આવતું પણ હવે સંપૂર્ણ આવશે આપણે બધા 24 ધાતુઓ લઈશું ને એટલે અમુક કાર્ય રહી જતા હતા રૂકારાંત ધાતુ ને એમાં ઉગ્રત ને એ બધું આવે છે એ આપણે રહી જતું હતું એ હવે આમાં આવી જશે એટલે કશું દ્વિત્વ અભ્યાસ કાર્યમાં બાકી રહેશે
નહીં એટલા માટે અવ તો કશું નવું નહીં લાગતું સાહેબ, અને એકદમ આપણે ધીરેથી જઈએ ને એટલે કશું કરવાની જરૂર નહીં પડતી, થઈ જાય એમ. હા એટલે અમુક તો જેમ કે આ દા છે તો બિલકુલ સહેલું, બે જ સ્ટેપ જવાનું છે, પછી આગળ બીજું સ્ટેપ આવતું તરત થઈ જાય. હા ઉહોસ્ચુ ને એમાં આપણને આગળ સ્ટેપ જાય છે, એવી જ રીતે ધામાં પણ થવાનું. ક્યાંક સૂત્રમાં એકદમ લાઈટ નહીં થઈ જતી, બાકી વર્ગ પેલું એ વર્ણનું એક અવર્ગ ને એ મળે નથી ને એટલે બાકી ધીમે ધીમે ક્લિયર કરી દઈશું, જેમ જેમ ઉપયોગમાં લેશું તેમ તેમ. અને પહેલેથી કરવા જઈશું તો પાછું ભૂલી જવાય છે, એકલો કક્કો કરવા જઈએ ને તો યાદ નહીં રહેતું, પણ એનો ઉપયોગ કરવામાં આવશે ને ત્યારે યાદ રહેશે. વાર વાર જેમ આ સૂત્રો બધા આટલા છે ને, પણ વાર વાર થવાથી થઈ જાય ને એ રીતે થશે. બાકી 100 વખત લખીએ ને તો એ ના યાદ રહે એવું હોય. આ રટવાનો વિષય નથી પણ સમજવાનો વિષય છે. હા એ મેડમ કહેલું છે ને પહેલેથી સ્ટાર્ટિંગમાં પુષ્પબેન. ઓકે તો સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભમ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી સર. ધન્યવાદ સર.